जूनागढ़ जूनागढ़ मार्केट यार्ड में केसर केरी की आवक में थोड़ो घटाड़ो नोधायो छे। यार्ड में अंदाजे केरी 15,000 बॉक्स की आवक थी है। केरी प्रति बॉक्स भाव 400-700 रुपया पहुंचो है। तो केसर केरी की 15,000 बॉक्स की आवक हाल देखाई रही है। जूनागढ़ मार्केट यार्ड में केसर केरी की आवक में थोड़ो घटाड़ो है। एक बॉक्स भाव 400-700 रुपया सामे आवी रह्यो छे। વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર ઠાકર ફોનલાઇન પર છે। સાગર, યાર્ડમાં કેસર કેરીની આવકમાં 15,000 બોક્સ આવક થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। 400-700 રૂપિયાનો ભાવ સામે આવી રહ્યો છે। બિલકુલ મિહિર, જે રીતે વાત જે આપણે ખાસ કરીને આજે જે એક મોટી અગિયારસ જેને કહેવાય ભીમ અગિયારસ, અને આજે કેરીનું ખાસ મહત્વ હોય છે, અને સાથોસાથ જે બગીચાઓ છે બગીચામાંથી આજે કેરી ઉતારવાની જે પ્રક્રિયા હોય છે એ થતી નથી, એના કારણે અંદાજે 2-3 હજાર બોક્સ જેવી ઓછી આવક આજે થઈ છે। જે રીતે જોવા જઈએ જે ફૂલ સિઝન એક જેને કહી શકાય જ્યારે યાર્ડમાં 20-25 હજાર બોક્સોની આવક થતી હોય, પરંતુ હવે જ્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે અને જે રીતે કેરી અત્યાર સુધી બજારમાં આવી ચૂકી છે તેને લઈને ધીરે ધીરે ઘટાડો થાય છે, પરંતુ ખાસ જે એક ભીમ અગિયારસ છે, જો કે આજે કેરી ખાવાનું મહત્વ વધારે છે તેથી કેરીનું જે વેચાણ છે તેમાં વધારો અવશ્ય થાય છે, પરંતુ યાર્ડમાં જે આવક થાય છે તે બગીચામાં જે કેરીઓ નહીં ઉતરવાને લઈને ઓછી આવક થઈ છે। અંદાજે આજે 15,000 જેવા કેરીના બોક્સની આવક થઈ હતી યાર્ડમાં, અને પ્રતિ બોક્સ 400-700 રૂપિયા સુધી જે રીતે નાનું ફળ અને મોટું ફળ એ રીતે એના ભાવો નક્કી થતા હોય છે, અને 400-700 રૂપિયા સુધીના આજે ભાવો રહ્યા હતા। મિહિર, આભાર આપનો। સાગર, અમારી સાથે જોડાયેલા રહેજો અને એક ખબર પણ જોઈ લઈએ। જૂનાગઢથી જે ખબર મળી રહી છે, જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદી મામલે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। સરકાર પ્રતિ વિઘાએ 2.5 મણની ખરીદી કરી રહી છે। સરકાર પ્રતિ વિઘાએ 10 મણ ખરીદી કરે તેવી ખેડૂતોની માંગ છે। આ કેશોદ માર્કેટ યાર્ડની ઘટના છે। કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ચણાની ખરીદી મામલે ખેડૂતોમાં નારાજગી। સરકાર પ્રતિ વિઘાએ 2.5 મણની ખરીદી કરે છે। સરકાર પ્રતિ વિઘાએ 10 મણની ખરીદી કરે તેવી ખેડૂતોની માંગ છે। સાગર જોડાયેલા છે, સાગર શું વધુ વિગતો? લોકડાઉનમાં જે રીતે તમામ જે બધું બંધ હતું અને ધીરે ધીરે સરકારે પણ જે જણસી હતી તે ખેડૂતો છે પોતાની જણસી વેચવા માટે થઈને યાર્ડમાં આવી શકે તે માટેની છૂટછાટો અગાઉથી જ આપવામાં આવી હતી, અને હાલ જે છે તે મગફળી અને ઘઉં બાદ હવે ચણા પણ છે તે પણ બજારમાં આવી રહ્યા છે, અને ખેડૂતો પોતાના જે ચણા છે તે માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવે છે, ત્યારે આજે કેશોદ ના જે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાના ચણાની લઈને વેચવા માટે આવ્યા હતા, અને ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે ભાઈ વીઘે છે તે તેમના 2.5 મણ જ જે ચણાની ખરીદી થશે, પરંતુ અગાઉ ગત વર્ષે પણ જે ખેડૂતો છે એમનો જો માન્ય તો ખેડૂતોનું એવું કહેવાનું થતું હતું કે ગત વર્ષે અમારી પાસેથી 10 મણ જેટલા ચણાની ખરીદી કરવામાં આવી હતી અને હાલ જે છે તે 2.5 મણ ચણાની ખરીદી કરવામાં આવી છે, ત્યારે ખેડૂતો પણ એવી માંગ કરી રહ્યા છે કે ભાઈ અમારા જે ચણા છે એ પૂરેપૂરા ત્યાં ખરીદી કરી લેવામાં આવે, પરંતુ જે સરકારના જે ગાઈડલાઈન મુજબની જે છે તે ખરીદી થતી હોય તેવું જણાઈ રહ્યું છે। હાલ જે છે તે યાર્ડમાં ખેડૂતોની તેને લઈને થોડી નારાજગી જોવા મળી હતી, અને ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા કે પોતાની જે ચણા લઈને આવ્યા છે પોતાની જણસી લઈને આવ્યા છે તે સંપૂર્ણ રીતે તે ખરીદી લેવામાં આવે। જી, આભાર આપનો સાગર આ સમગ્ર માહિતી બદલ। મારે 5 વીઘામાં મને 5 કટા ચણાના લઈને આવવાનું કીધું, તો 5 વીઘા ચણા ચણાના હે ને 5 વીઘામાં 15 કિલો 1 વીઘે ચણા વાવવાના હોય તો એને 35 કિલોની ખરીદી કરે છે, તો આવી રીતે નું હાલે અત્યાર સુધી 10 મણ 1 વીઘે લેતા હતા, તો આ 2.5 મણમાં ચણા નું હાલે આ અમારી મજાક જ કરે છે, આ ખેડૂની મજાક છે આવી રીતે નું હાલે। અટાણે આની પહેલાં 10 મણ જેવું વીઘે લેતા હતા અને આ બે દીમાં કાલના